सुंदर सापुतारा। नमस्कार, हूँ चिराग। मित्रों, काश्मीर जेम अपना देश स्वर्ग गणाय रीते गुजरात स्वर्ग तरीके सापुतारा ने आ बहुमान मिल्यु। एक समय हतो ज्यारे उनाळामां हवा खावाना स्थळ तरीके प्रवासीओ सापुतारा पर प्रसंगी उतारता हता। एज प्रवासीओ हवे चोमासामां पण सापुतारा आवता थाय छे। तो भीनी मौसममां आजनी आ विशेष रजूआतमां सफर करीशुं सापुतारानी। आँखों का तारा सापुतारा। वरसादी ऋतु में सापुतारा नजारो आँखों में वसी जाए एवो होय छे। जो सापुतारा लाभो तमे चौमासा में न माणे होय तो वीटीवी ना सहारे आओ सफर करिए सापुतारा। सामान्य रीते लोग चौमासा में घर में पुराई रहू पसंद करता हो जो प्रकृति आनंद माणवा इच्छी रहे हैं घर में पुराई रह बदले आई पहुँचे चौमासा की लिज्जत माणवा गुजरात स्वर्ग में। કુદરતે જ્યાં મન મૂકીને સુંદરતાને વેરી છે એ સ્થળ એટલે સાપુતારા। સાપુતારાનો આ મનમોહક નજારો પ્રવાસીઓને સ્વર્ગનો અનુભવ કરાવે છે। આથી જ સાપુતારાને આંખો કા તારા કહેવામાં આવે છે। દેશ વિદેશમાં ફરી ચૂકેલા પ્રવાસીઓનું કહેવું છે કે કુદરતી સૌંદર્ય અહીં કુદરતે જે રીતે છૂટા હાથે વહેર્યું છે તેવું બીજે ક્યાંય નથી જોયું। બહુ જ ફાઇન લાગે છે, આંખોમાં ઠંડક લાગે એવી ગ્રીનરી છે એટલે બહુ ગમે, આપણને જોવાનું બહુ ગમે। આહલાદક વાતાવરણ પછી કેટલી વખત આમ આવવાની ઈચ્છા છે? જ્યારે બી ટાઈમ મળે ત્યારે આવી શકું। ગુજરાતમાં આ પ્લેસ અલગ છે બધા આબુ કરતા, બીજી જગ્યા કરતા। એમ તો ઘણી જગ્યાએ ગઈ, યુએસએ ગયું છું, બધે સિંગાપુર ગઈ છું, પણ આ થોડી ઠંડક જુદી લાગે। ચોમાસામાં ચારે બાજુ ખીલી ઉઠેલી વનરાજી, ઊંચા પહાડ અને પહાડ પરથી વહેતા ઝરણાનો રણકાર,
દરિયામાંથી બનતું તળાવ અને તળાવમાં બોટિંગની મજા માણતા દેખાતા નયનરમ્ય દ્રશ્યો. કુદરતી પ્રકૃતિ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. સાપુતારા બહુ જ સુંદર છે, અનટચ બાય હ્યુમન સિવિલાઇઝેશન. એટલું સરસ છે કે આમ વારે વારે આવવાની ઈચ્છા થાય. ગ્રીનરી છે, ફોગ હતું તો પણ એટલું પ્રિટી હતું કે, અને રસ્તા એટલા સાફ ક્લિયર છે, ક્યાંય ખાડા ટેકરા નથી. એટલે આમ બિલીવ નથી થતું કે આટલું વેલ મેન્ટેન, આટલું સરસ હોઈ શકે. અહીં આવતા પ્રવાસીઓ સાપુતારાના શાંત વાતાવરણના વખાણ કરે છે. પ્રવાસીઓ અહીંના રસ્તા અને સ્વચ્છતાથી પણ પ્રભાવિત થાય છે. સહેલાણીઓના મતે માઉન્ટ આબુ કરતા સાપુતારા એમની પહેલી પસંદ છે. સાપુતારામાં એટલું છે કે એટલી બધું ભીડભાડ નથી હોતી જેટલી આબુમાં હોય છે. અહીંયાની લેકનું પાણી, અહીંયા લેક પણ આબુની લેક કરતાં મોટી છે, અને અહીંયાના રસ્તા પણ વધારે સારા છે. ક્યાંય પાણી નથી, આટલો વરસાદ હોવા છતાં પણ. સાપુતારા ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળા પર દરિયાઈ સપાટીથી 1000 મીટરની ઊંચાઈ પર આવેલું ગિરિમથક છે. અહીં મહારાષ્ટ્ર, ગુજરાત અને બીજા ઘણા રાજ્યો તેમજ વિદેશમાંથી પણ સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો નજારો માણવા આવે છે. બહુ સરસ છે. મને ઈચ્છા થાય છે હું યાદી જાઉં જ નહીં. મને યાદી જાઉં જ નથી છે. સહ્યાદ્રી પર્વતમાળા પર થતી વરસાદી મહેર, પર્વતના દરેક ભાગમાંથી ખળખળ વહેતા ઝરણા અને નાના મોટા ઝરણામાંથી આકાર લેતી અંબિકા નદી. આ નદી સાપુતારાની સુંદરતામાં અનેક ગણો વધારો કરે છે. અંબિકા નદી પર આવેલો ધોધ સાપુતારાનું મુખ્ય આકર્ષણ બની ગયો છે. જેને માણવા માટે દૂર દૂર થી લોકો ચોમાસામાં સાપુતારા અચૂક આવે છે. 1 કિલોમીટર દૂર થી સંભળાતા ગીરાધોધના અવાજ થી પ્રવાસીઓમાં અનેરો રોમાંચ જોવા મળે છે. ગીરાધોધનું આકર્ષણ પ્રવાસીઓને અહીં વારંવાર આવવા માટે પ્રેરે છે. ટુરિસ્ટો સુરત, બરોડા, અમદાવાદ, વલસાડ, નવસારી બધેથી આવતા હોય છે અને ખૂબ એન્જોય કરતા હોય છે આખો દિવસ રહીને. ગીરાધોધ આ વિસ્તારમાં અંબિકા નદી ઉપર આવેલો સૌથી મોટો ધોધ છે. સાપુતારાથી અંબિકા નીકળે છે, નવસારી, બિલીમોરા દરિયાને મળે છે અરબસાગરને, ત્યાં સુધીમાં સૌથી મોટો ધોધ આ ગીરાધોધ છે. અને એનો માહોલ જ આ ચોમાસાની સિઝનમાં બહુ જ મજેદાર હોય છે. બહુ લોકો આવે છે, એન્જોય કરે છે, આખો દિવસ અહીં પિકનિક જેવું વાતાવરણ જામે છે અને લોકો મન ભરીને આને માણે છે. કેવું લાગે ગીરાધોધ? હા, મસ્ત લાગે છે. કેટલા લોકો આવ્યા છે અહીંયા? તો અમે 10-12 લોકો આવ્યા છે. અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઈ ચુક્યા છે. મેં નાસિક સે આયા હું ઓર મેરે કો યે પ્લેસ બહોત અચ્છા લગા. જબ મેને ન્યૂઝ પેપર મેં પઢા થા કે ગીરીધોધ કરકે કુછ વોટરફોલ હે યાને વગઈ કે બાજુ મેં, તો ફિર મેરે મન મેં બહોત ચાહત થી કે યહાં પે આવું, યહાં કા નજારા દેખું. બહોત અચ્છા લગા હે મેરે કો, યહાં પે ક્લાઇમેટ અચ્છા હે, બહોત પેડ હે, હરિયાલી હે. ગીરાધોધ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અહીં આવતા પ્રવાસીઓના મનમાં અહીંના દ્રશ્યો સદાને માટે અંકિત થઈ જાય છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે હિમાંશુ મકવાણા, વીટીવી સાપુતારા. સાપુતારાની ટોપ એંગલથી નરી આંખે જોવું હોય તો ગવર્નર હિલ પર જવું પડે. ત્યાં પણ જઈશું.
एक विराम बाद आप जुता रहो वीटीवी।